ભાજપની સરકાર બન્યા પછી પહેલીવાર આ દેશમાં આદિવાસીઓ માટે અલગ મંત્રાલય બન્યું, આદિવાસીઓ માટે અલગ બજેટ બન્યું અને સંસદમાં આદિવાસીઓના વિકાસ માટે અલગથી ચર્ચા થવા માંડી. આ કામ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. ભાઈઓ બહેનો, આપણે જ્યારે આ વખતે ચૂંટણીમાં મત આપવાના છીએ ત્યારે વિકાસના મુદ્દા પર જ ગુજરાતનું ભલું થવાનું છે, ગામડાનું ભલું થવાનું છે, ગરીબનું ભલું થવાનું છે, આદિવાસીઓનું ભલું થવાનું છે. ભાઈઓ બહેનો, આપણે ત્યાં બક્ષી પંચનો સમાજ, પછાત સમાજ, કોંગ્રેસના રાજમાં એ લોકો વર્ષોથી માંગણી કરતા હતા કે જેમ આદિવાસીઓના કમિશનને, દલિતોના કમિશનને બંધારણીય હક મળેલો છે, એમ બક્ષી પંચને પણ બંધારણીય દરજ્જો મળે. કોંગ્રેસે ક્યારે પછાતના નામે રાજકારણ કર્યું, મંડલ કમિશનના નામે રાજકારણ કર્યું, અગડા પીછડાની લડાઈઓ કરાવી, પણ ક્યારે એમણે બંધારણીય હક આપવાનો વિચાર ન કર્યો. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર બની, આપે મને પ્રધાનમંત્રી બનાવ્યો, ત્યારે કોંગ્રેસના નેતૃત્વમાં બધા પછાત સમાજના ભાઈઓ મારી પાસે આવ્યા. મને કહે, સાહેબ અમે તો કોંગ્રેસના જઈએ, કોંગ્રેસ અમારું કર્યું નહીં, તમે તો અમારામાંથી જ આવો છો, અમારા વચ્ચે જ પેદા થયા છો, તમે કંઈક અમારું ભલું કરો. ભાઈઓ બહેનો, પાર્લામેન્ટના બધા જ પછાત સમાજના એમપીઓ મને મળવા આવ્યા અને મેં એમને વચન આપ્યું કે હું આનો બધો તપાસ કરાવીશ, અભ્યાસ કરાવીશ અને પછી પાર્લામેન્ટમાં કાયદો બનાવીશું. ભાઈઓ બહેનો, અમે પાર્લામેન્ટમાં પછાતોના હક્કો માટે થઈને બંધારણીય સુધારો લાવવાની વાત લાવ્યા. તમને જાણીને આઘાત લાગશે અને આજે જ્યારે ગુજરાતમાં વોટ લેવા નીકળ્યા છે, જરા જવાબ માંગજો. કોંગ્રેસ પાર્ટીએ પાર્લામેન્ટમાં એનો વિરોધ કર્યો. લોકસભામાં તો અમારી પાસે બહુમતી હતી, અમે પાર કર્યું, પણ રાજ્યસભામાં લટકી ગયું. તમે મને કહો, ગરીબો માટે, આદિવાસીઓ માટે, પછાત સમાજ માટે, બક્ષી પંચના લોકો માટે, એમના દિલમાં જરાય જરાય લાગણી હોત તો પાર્લામેન્ટમાં અમને મદદ કરી હોત કે ના કરી હોત? કરી હોત કે ના કરી હોત? હવે આવા લોકોને માફ કરાય? કરાય માફ? સજા કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ? ભાઈઓ બહેનો, મારા કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે આ મોદી સરકાર તો અમીરો માટે કામ કરે છે, અમીરો માટે. હવે એમને અમીર શું કહેવાય ને ગરીબ શું કહેવાય એની ગતાગમ નથી. હવે જેમને બટાકુ સેના માટે હોય એની ખબર ના પડતી હોય, એને અમીર અને ગરીબની ખબર પડે? અમે નાના હતા એટલે એક જોક સાંભળતા હતા, ટૂચકો સાંભળતા હતા. એમ કે એકવાર નિશાળની અંદર ગરીબ ઉપર નિબંધ લખવાનો આવ્યો, તો એક ખૂબ અમીર છોકરો હતો, મા બાપ ધની હતા, એણે નિબંધ લખ્યો કે ગરીબ બિચારો એટલો ગરીબ હતો કે એની ગાડી ખૂબ જૂની હતી, ગરીબ બિચારો એટલો ગરીબ હતો કે એના બંગલાની દિવાલોનો રંગઈ નહોતો કર્યો, ગરીબ બિચારો એટલો ગરીબ હતો કે એના ત્યાં માત્ર 5 જ નોકર હતા. કારણ, એને ખબર જ નહોતી કે ગરીબી કોને કહેવાય.
ગરીબી કોને કહેવાય ખબર નહોતી. આપ મને કહો, બેંકોની અંદર આ દેશમાં 30 કરોડ લોકો, મારા આદિવાસી ભાઈઓ બહેનો પણ, એમનું બેંકોમાં ખાતું નહોતું. આ જેમના ખાતા નહોતા એ અમીર હતા? મને જરા જવાબ આપો, જેના બેંકમાં ખાતા નહોતા એ અમીર હતા? ભાઈ અમીર હતા, સુખી હતા? ભાઈઓ બહેનો, 30 કરોડ લોકોના બેંકોમાં ખાતા ખોલાવવા માટે આખી સરકારને મેં કામે લગાડી. જો આ દેશમાં એમને જેનું પહેલી વાર બિચારાએ બેંકમાં પગ મૂક્યો એ જો એમને અમીર લાગતા હોય તો પછી એ ગરીબોનું ભલું કેવી રીતે કરવાના છે? ભાઈઓ, આ દેશના ગરીબનો ક્યારે વીમો ના હોય. ખેતરમાં કામ કરતો હોય, સાફ કરડે મરી જાય. રોડ બનાવવા માટે મારા દાહોદના લોકો તો ગુજરાતના ખૂણે ખૂણે ડામરના રોડ બનાવવા માટે કામે જાય, અને કોઈ એક્સિડન્ટ થઈ જાય ને કોઈ ગુજરી જાય, અમારો આદિવાસી મરી જાય તો એને કોઈ વીમો ન મળે, અમારો ગરીબ કોઈ મરી જાય તો એને વીમો ન મળે. ભાઈઓ બહેનો, આ મોદી સરકારે આવીને 90 પૈસામાં ચા ના મળે, ચા 90 પૈસામાં વીમો ઉતરાયો, અને આ દેશના કરોડો લોકોના વીમા ઉતરાયા, અને એમાંથી જેમના કુટુંબમાં આફત આવી 1800 કરોડ રૂપિયા સરકારે આ ગરીબોને ચૂકવ્યા. ભાઈઓ બહેનો, મને કહો, આ અમીરોની સરકાર છે કે ગરીબોની? અમીરોની સરકાર છે કે ગરીબોની? 1800 કરોડ રૂપિયા ચૂકવે, 90 પૈસામાં વીમો ઉતારે, આને અમીર કહો તમે? જેમને અમીરોની અને ગરીબોની ગતાગમ નથી પડતી. ભાઈઓ બહેનો, અમે ટોયલેટ બનાવ્યા જાજરુ સંડાસ. તમે મને કહો, આ ખુલ્લામાં શૌચાલય માટે અમીરો જતા હતા? આ બધા અંબાણી ને અદાણી ને એ બધા ખુલ્લામાં જતા હતા? અમારો ગરીબ માણસ જતો તો નહોતો જતો? અમારી બહેનોને રાતનું અંધારું થાય ત્યાં સુધી રાહ જોવી પડતી કે નહોતી જોવી પડતી? એમને બિચારીને તકલીફ થતી હતી કે નહોતી થતી? આ મોદી આવીને દેશમાં 5 કરોડ જાજરૂ બનાવવાનું કામ કર્યું. હું જરા પૂછવા માંગુ છું, ભાઈ આ જાજરૂ અમીરો માટે બન્યા છે? નાના અમીરો માટે બન્યા છે? ભાઈઓ બહેનો, અરે આ દેશમાં ગરીબો માટે તમે ક્યારેય કામ નથી કર્યું. ગરીબોના નામે તમે વોટ પડાવીને ગયા છો. અમે નક્કી કર્યું છે, આ દેશમાં આજે પણ 25 કરોડ કુલ કુટુંબ કેટલા દેશમાં? 25 કરોડ. એમાંથી 4 કરોડ કુટુંબ એવા છે કે જેમના ઘરમાં વીજળી નથી, હજુ પણ 18મી સદીમાં જીવે છે. તમે મને કહો, જેના ઘરમાં લાઇટ નથી, વીજળી નથી, અજવાળું નથી, હજુ પણ દીવો કરવો પડે છે કેરોસીનનો, એ અમીર છે કે ગરીબ? અમીર છે કે ગરીબ? આ ગરીબની સેવા કરવી જોઈએ કે ના કરવી જોઈએ? મોદીએ કરવી જોઈએ કે ના કરવી જોઈએ? અને એટલે ભાઈઓ બહેનો, પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજના મેં નક્કી કર્યું છે, 2019 પહેલા ગરીબમાં ગરીબના ઘરમાં પણ વીજળીનો દીવો ઝબૂકે, એના ઘરમાં વીજળીનું કનેક્શન મળે અને મફતમાં મળે. અત્યારે પહેલા સરકારના નિયમ કેવા હતા કોંગ્રેસની સરકારમાં, કે તમારા ઘરથી 1.5 કિલોમીટર દૂર તો સાંભળો હોય, અને તમારે લાઇટ લેવી હોય તો ત્યાંથી તમારા ઘર સુધી વાયરનો ખર્ચો તમારો, થાંભલાનો ખર્ચો તમારો. કયો ગરીબ આ કરે? અમે આ બધું કાઢી નાખ્યું અને ગરીબના ઘરમાં વીજળી પહોંચે એનું કામ ઉપાડ્યું. ભાઈ બહેનો, આદિવાસીના ઘરમાં વીજળી પહોંચે એના માટે વાત કરીએ. તમે મને કહો ભાઈ, પહેલાના જમાનામાં
ગેસનું કનેક્શન લેવું હોય ગેસનું, ગામમાં કોઈ શિક્ષક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, નાનો વેપારી હોય અને વિચાર થાય કે હવે છોકરા મોટા થયા છે, ભણેલી ગણેલી બહુ ઘેર આવવાની છે, તો હવે લાકડાના ચૂલા નહીં ચાલે, તો ચલો ભાઈ ગેસનો ચૂલો કરવો છે. આ ગેસનો ચૂલો લેવો હોય ને તો નેતાઓના ઘેર આંટા મારવા પડતા હતા, આંટા કટકી કરવી પડતી હતી, રોકડી કરવી પડતી હતી, બાબુઓના પગ પકડવા પડે. ત્યારે માણ ગેસનો ચૂલો મળતો હતો. ગરીબ તો બિચારો ગેસનો વિચાર જ ના કરી શકે, અને ઘરમાં જંગલોમાંથી લાકડા મીણી લાવવા માટે બહેનોને મજૂરી કરવાની, ઘણીવાર ચોમાસું હોય તો લીલા લાકડા હોય, આખો ઘર ધુમાડાથી ભરાઈ ગયેલું હોય, અને જ્યારે લાકડાના ચૂલાથી બહેનો રસોઈ બનાવે, સંશોધકોનું કહેવું છે કે જ્યારે લાકડાના સળગાવીને ચૂલો કરીને બેન રસોઈ બનાવતી હોય, એક દિવસમાં 400 સિગારેટ જેટલો ધુમાડો એ બેનના શરીરમાં જાય. આપ વિચાર કરો, 400 સિગારેટનો ધુમાડો જો એ બેનના શરીરમાં જાય તો એની તબિયતનું શું થાય? અને ઘરમાં પેલા નાના નાના તાબરિયાઓ રમતા હોય, એનાય શરીરમાં આ ધુમાડો જાય, આ બહેનોની ને બાળકોની જિંદગીનું શું થાય? ભાઈઓ બહેનો, મારી બહેનો, આ તમારો એક ભાઈ દિલ્હીમાં બેઠો અને મેં નિર્ણય કર્યો કે મારી ગરીબ માતાઓ બહેનોને મારે ગેસના કનેક્શન આપવા છે. અને ભાઈઓ બહેનો, મફતમાં 3 કરોડ કુટુંબોમાં ગેસના ચૂલા પહોંચી ગયા, ગેસના બાટલા પહોંચી ગયા, અને ગેસ ઉપર મારી માતાઓ બહેનો હવે રસોઈ બનાવવા માંડી. પેલા ધુમાડાના ગોટામાંથી મુક્તિ અપાવવાનું કામ આ તમારા ભાઈએ કર્યું. કારણ આ ગરીબો માટે કામ કરનારી સરકાર છે, ગરીબોનું ભલું કરનારી સરકાર છે. અને અમારી નેમ છે ભાઈઓ બહેનો, તમે મને કહો, જયારે હું મુખ્યમંત્રી હતો ત્યારે દાહોદની મારા સામે ફરિયાદ શું હતી? એક જ ફરિયાદ, નરેન્દ્રભાઈ તમે તો દાહોદ આવતા હતા, આ દેસાઈ વગામાં આવતા હતા, અમારે ત્યાં આવતા હતા, આ પાણીની તકલીફ એટલા બધા વર્ષોની છે, કોંગ્રેસ વાળા તો કઈ કરીને ગયા નહીં, તમે કઈક પાણીનું કરો. તમે મને કહો ભાઈ, આટલી મોટી 1000 કરોડ રૂપિયાની યોજના મેં દાહોદમાં પાણી માટે કરી કે ના કરી? જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે કરી કે ના કરી? તમારો કાયમ ઉકેલ લાવવાની કોશિશ કરી કે ના કરી? અરે આ કોંગ્રેસના જમાનામાં એક હેન્ડપંપ લગાવે, હેન્ડપંપ, અને એમાંથી પાણી નહીં હવા આવે, ફૂક 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 ફૂક, અને છતાંય મારા વાળા વોટ પડાઈ જાય. પાઇપલાઇન થી રસોડામાં પાણી આવે ત્યાં સુધીની વ્યવસ્થા અમે આગળ વધારી. અને ભાઈઓ બહેનો, આવનારા દિવસોમાં કાયમ માટે પાણીની સમસ્યાની મુક્તિ મળશે કે નહીં મળે? મળશે કે નહીં મળે? આ કામ ભાજપે કર્યું કે ના કર્યું? અરે 1 લાખો વણઝારો ભાવ બનાવતો હતો ને, તો એ 1000 વર્ષ પછી પણ લાખા વણઝારાને યાદ કરીએ છે. અમે તો લાખા વણઝારા કરતા મોટું કામ કર્યું છે. આપણા ઘર ઘરમાં અમે પાણી પહોંચાડવાનું કામ કર્યું છે ભાઈઓ બહેનો. અને એટલા માટે હું કહું છું, તમે મને કહો, સ્માર્ટ સિટી આખા દેશમાં 100 સ્માર્ટ સિટી બનવાના છે. આખા દેશ 6 લાખ ગામ છે આપણા દેશમાં, 6 લાખ, એમાંથી 100 સ્માર્ટ સિટી, અને દાહોદ એક જ નગરપાલિકા આખા હિન્દુસ્તાનમાં એવી છે કે જેનો સ્માર્ટ સિટીમાં નંબર લાગ્યો છે. ભાઈઓ બહેનો, એટલા માટે હું કહું છું કે તમારી સમસ્યાઓનું સમાધાન ગામડામાં રોડ બનાવવાના હોય, ખેતરમાં પાણી પહોંચાડવાનું હોય, યુરિયાનું ખાતર જોઈતું હોય,
સારું બિયારણ જોઈતું હોય, ડેરીમાં દૂધની ભરતી હરકી થતી હોય અને ખેડૂતોને પશુપાલકોને પૈસા મળતા હોય, આ વિકાસના કામ કરવા હોય તો માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીની સરકાર કરશે. કારણ એને દેશનું ભલું કરવું છે, ગરીબોનું ભલું કરવું છે, માતાઓ બહેનોનું ભલું કરવું છે, દેશના જવાનિયાઓનું ભલું કરવું છે. ભાઈઓ બહેનો, તમે મને કહો, આ પાકિસ્તાન છાસ વારે આવીને આપણા લોકોને મારી જાય અને આપણે રડતા રહેવાનું? નાના રડતા રહેવાનું? એને એને પાઠ ભણાવવું પડે કે ના ભણાવવું પડે? આપણા સૈનિકોએ જઈને સર્જિકલ સ્ટ્રાઇક કરી, એમના ઘરમાં જઈને સફા ચટ કરીને આવી ગયા. અને ઇન્ડિયન એક્સપ્રેસે લખ્યું હતું, એક અંગ્રેજી છાપાએ લખ્યું હતું કે ટ્રકો ભરી ભરીને મળદા લઈ જતા હતા, ટ્રકો ભરી ભરીને. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા આપણી સેના આવું પરાક્રમ કરે, આપણા વીર પુરુષ આવું પરાક્રમ કરે, આપણા આદિવાસી ભાઈઓ મોટી સંખ્યામાં સેનામાં છે એ પરાક્રમ કરે, અને કોંગ્રેસ પાર્ટી એમાંય શંકા કરે અને પાછા પૂછે શું? એ પૂછે આવું કે ભારતનો એકે મરાણો નહીં? કેમ ભાઈ, મરવો જોઈતો હતો? ના ના, ભારતનો લાલ મરવો જોઈતો હતો? ભાઈઓ બહેને, જેમની આ મનોવૃત્તિ હોય એવા લોકોને કાયમ માટે ગુજરાતના જાહેર જીવનમાં કોંગ્રેસ પાર્ટીનો પંજો ક્યાંય ના નીકળે. ભારતીય જનતા પાર્ટી વિજયી બને એના માટે કામ કરીએ. આ કોંગ્રેસ પાર્ટી એવી છે કે તરત જ હાથ ઊંચા કરી દે. કોંગ્રેસ પાર્ટીમાં એક પાત્ર છે, કપિલ સિબ્બલ. કાલે જઈને સુપ્રીમ કોર્ટમાં રામ મંદિરના મુદ્દે કેસ ચાલતો હતો, ત્યાં જઈને ભાંગરો વાટ્યો. કેસ એમ કે ચલાવો નહીં, કેમ? તો 2019માં લોકસભાની ચૂંટણી પછી ચલાવો. તમે મને કહો ભાઈ, આ અયોધ્યા રામ મંદિરને ચૂંટણીને શું કરવા ભેગી કરો છો? મારે સુન્ની વકફ બોર્ડ એમને અભિનંદન આપવા છે, એમનો આભાર માનવો છે. આજે સુન્ની વકફ બોર્ડે નિવેદન કર્યું કે કપિલ સિબ્બલે ગઈકાલે અમારા વકીલ હતા, પણ એમણે જે કોર્ટમાં જઈને કર્યું છે એ ખોટું કર્યું છે. સુન્ની વકફ બોર્ડે કહ્યું કે અમે તો ઈચ્છીએ છીએ કે ન્યાયપાલિકા દ્વારા એક ન્યાય આવે ને સમસ્યાનું સમાધાન થાય. અરે, જે દેશમાં શિયા વકફ બોર્ડ, સુન્ની વકફ બોર્ડ, રામ મંદિર વાળા બધા ભેગા થઈને રસ્તો કાઢવા નીકળ્યા હોય, ત્યારે આ હવનમાં હાડકા નાખવાનું કોંગ્રેસ બંધ કરે, એમના નેતાઓ બંધ કરે અને રસ્તા નીકળતા હોય તો કાઢીને શાંતિથી દેશ એક બનીને આગળ વધે એના માટે કામ કરવાનું હોય, એમાં રોડા અટકાવવાનું કામ કરી રહ્યા છે. હું સુન્ની વકફ બોર્ડને અભિનંદન આપું છું, એમણે ઉમદા કામ કર્યું છે, દેશની એકતા માટે આગળ આવ્યા છે. આ દેશ એકતાથી જ ચાલવાનો છે, ખભે ખભો મિલાઈને ચાલવાનો છે. અને એટલા માટે ભાઈઓ બહેનો, હું આપ સૌને વિનંતી કરું છું કે ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવો, વિકાસની યાત્રાને આગળ વધાવો અને આખા ગુજરાતને દુનિયાની તોલે લાવીએ એવું બનાવીને મૂકીએ. એ જ અપેક્ષા સાથે મારી સાથે મનને મુઠ્ઠી બંધ કરીને બોલીએ, ભારત માતા કી, ભારત માતા.